ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે રાજકીય દળોના નેતાઓ દ્વારા સેન્સ તેમજ કાર્યકરોને માર્ગદર્શન આપવાની કવાયત હાથ ધરી દેવાઈ છે ત્યારે સોમવારે બપોરે ચાર કલાકે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા અરવલ્લી મુખ્ય મથક મોડાસા આસોપાલો ગ્રીન્સ બ્લોક ફેક્ટરી મેઘરજ રોડ પર આવી પહોંચ્યા હતા ત્યાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આ પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો આગેવાની સહિત મોટી સંખ્યામાં લોકો ગોપાલ ઇટલિયાને સાંભળવા આવી પહોંચ્યા હતા ઇટલિયાએ સંબોધતા જણાવ્યું હતું કે મતદારો ભાજપ અને કોંગ્રેસના ભ્રષ્ટ નેતૃત્વથી ત્રાસી ગયા છે વીજળી પાણી આરોગ્ય જેવી પ્રાથમિક જરૂરિયાતની સમસ્યાઓનો આઝાદીના પંચોતેર વર્ષ થવા છતાંય ઉલ્લેલ નથી આવી શક્યો એટલે જ લોકો ત્રીજા વિકલ્પ પર ચોક્કસ ધ્યાન આપશે એવું ગોપાલ ઇટલિયાએ જણાવ્યું હતું આ વિશે વધુ માહિતી ગુજરાત પ્રદેશ પ્રમુખ આ પાર્ટીના ગોપાલ ઇટલિયા દ્વારા આપવામાં આવી હતી પાર્ટીઓ તો અરવલ્લીમાં નહીં ગુજરાતમાં આખા દેશમાં ઘણી બધી છે ઢગલાબંધ પાર્ટીઓ પણ જનતા માટે કામ કરવાની દાનત અને ઈમાનદારી કોની પાસે છે આ મહત્વનો સવાલ છે તો બીટીપી પાર્ટી હોય કે બીજી પાર્ટી હોય કે અન્ય પાર્ટીઓ હોય આમ આદમી પાર્ટી એમ માને છે કે સૌને ચૂંટણી લડવાનો અધિકાર છે પણ જનતા નક્કી કરશે કે જનતાનું કામ કોણ કરે છે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીએ જે રીતે વગર માગે લોકો પાસે વગર ધરણા કરાવે વગર રેલીઓ કઢાવે લોકોએ માગવું ન પડે એ પહેલા જે રીતે શિક્ષણ સ્વાસ્થ્ય વીજળી પાણી શહીદોને સન્માન ડોક્ટરોને સન્માન સફાઈ કામદારોને સન્માન આવી બધી જે પ્રવૃત્તિઓને ખૂબ પૂરજોશમાં કામ કરી અને લોકોના હૃદય સુધી પહોંચવાનું કામ કર્યું છે મને એવું લાગે છે કે એ કામ એ નિયત એ દાનત અને ઈમાનદારીની જરૂર ગુજરાતની જનતાને છે મોડાસામાં પણ એ જ ઈમાનદારી અને એ જ પાર્ટીની જરૂર છે માટે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આગળ વધી રહી છે આવનારી તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી ચૂંટણી લડીને ગુજરાતની અંદર ભાજપ કોંગ્રેસના ભ્રષ્ટ શાસનથી થાકેલા કંટાળેલા અને હતાશ થયેલા લોકોને એક નવો વિકલ્પ આપવા યુવા વિકલ્પ આપવા શિક્ષિત વિકલ્પ આપવા અને ઈમાનદાર વિકલ્પ આપવા માટે તૈયાર થઈ ગઈ છે આ મુદ્દાની જરૂર ત્યારે પડે કે જ્યારે જૂના મુદ્દા પૂરા થયા હોય રોડ બન્યા નથી પાણી આવ્યું નથી શાળાઓ બંધ થઈ રહી છે તો પછી નવા મુદ્દાઓ આવી અને ખોટી જનતાને લાલચમાં નાખવાના બદલે આમ આદમી પાર્ટી એમ ઇચ્છે છે કે જે લોકોની રોજબરોજના જીવનમાં જરૂરી છે સારા રોડ સારી સરકારી શાળાઓ સારા સરકારી દવાખાનાઓ સ્વચ્છ પીવાનું પાણી મફત મળવું જોઈએ સસ્તી વીજળી મળવી જોઈએ આ મુદ્દાઓનું આઝાદીના પંચોતેર વર્ષે પણ જો સોલ્યુશન ન આવ્યું હોય આટલી બધી સરકારો આવ્યા પછી પણ હજુ આપણે એ જ મુદ્દા ઉપર જો ચર્ચા કરવી પડતી હોય તો મને એવું લાગે છે કે નવા જાદુઈ મુદ્દાઓ લોકોને બતાવી અને લલચાવવાના બદલે મૂળભૂત મુદ્દા ઉપર કામ કરવું જોઈએ જે કામ કરવાની દાનત નિયત અને ઈમાનદારી આમ આદમી પાર્ટી પાસે છે